પાસે મેડા લેક્ચર નંબર 11 માં ધોરણ 10 વિષય ગણિતમાં આપનું સ્વાગત કરું છું મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.5 પૂર્ણ કરેલો આજે આપણે 3.6 સ્વાધ્યાય શરૂ કરીશું એમાં પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના સમીકરણનો યોગ્ય આદેશ વડે સમીકરણમાં રૂપાંતરિત કરીને ઉકેલ મેળવો હવે આવું શું કામ કીધું કેમ કે અહીંયા આગળ સમીકરણમાં x અને y છેદમાં આવે તો એ તો શક્ય નથી દ્વિચલમાં કેમ કે છેદમાં ક્યારે x y આવવા જોઈએ અને ઉપર આવવા જોઈએ તો સૌપ્રથમ એના માટે આપણે ધારણા કરવી પડશે મિત્રો કે અહીંયા લખવાનું ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b લેતા વિદ્યાર્થી મિત્રો જ્યાં 1/x દેખાય ને અને 1/y દેખાય ને કેટલા લેવાના b તો અહીંયા આગળ 1/x કાઢીને a લગાડી દો એટલે સમીકરણ બને a/2 1/3y કાઢીને b લગાડી દે b/3 બરાબર 2 લસાઅ લઈ લો 3 × 1 = 3 2 × 2 = 2 3 × 1 = 3 2b 3 × 2 = 6 2 6 ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે 3a + 2b = 6 2 × 12 સમીકરણ પહેલું આ થયું મિત્રો બીજું સમીકરણ છે ક્લિયર કરીએ એ પણ આમાંથી હવે જ્યાં 1/x દેખાય ને a એટલે a/3 થઈ ગયા અને પ્લસ 1/y દેખાય ને b એટલે b/2 થઈ ગયા બરાબર 13/6 મિત્રો આંકડાને ધારવાના નથી ચલને ધારવાના છે જ્યારે છેદમાં આવે ત્યારે તો લસાઅ લેતા 2 × 2 3 × 1 = 3b 3 × 2 = 6 13/6 2 × 6 = 6 ઉડી જાય કેમ કે ભાગાકારમાંથી ગુણાકારમાં જાય તો તેથી 2a + ચાલો મિત્રો અહીં સુધી ક્લિયર હવે આટલું મળી ગયા પછી આને આપણે યોગ્ય રીતે ઉકેલી નાખીએ તમારી પાસે 3 પેજ છે તમને જે યોગ્ય લાગે હું આને લોગરીધમ રીતે ઉકેલો આપણે લોગરીધમ ની શરત એવી કે કોઈ પણ એક ચલ સરખા હોવા જોઈએ કા એ સમાન હોવો જોઈએ કા બી ઓલા માં એક્સ વાય હતા હવે નામ ફરી ગયું કે આપણે ધારેલા છે એના માટે તો 3 ના 2 નો થાય ને 2 ના 3 નો થાય ત્યારે કન્ડિશન ઊભી થાય તકલીફ પડે તો શું કરીએ તો 3 ને 2 વડે ગુણી નાખવાનું 2 ને 3 વડે એટલે 3 × 2 = 6 2 × 2 = 6 થઈ ગયા સમાન બની ગયા ઓકે એ લઈ લઈએ 2 વડે અને 3 વડે ગુણતા સમીકરણ 1 ને 2 વડે જ્યારે આવું ઊભું થઈ ત્યારે એકબીજાના વિરુદ્ધ કરી નાખવાના 2 ને અહીંયા 3 ને અહીંયા સિમ્પલ ચાલો 2 વડે ગુણ એટલે 3 × 2 = 6 એ થશે 4b 12 × 2 = 24 અહીંયા 2 વડે ગુણ એટલે 3 × 2 = 6 એ 3 × 3 = 9b અને 13 × 3 = 39 નિશાની ચેન્જ સુધી માઇનસ આ બે ઉડી ગયા 9 માંથી 4 જાય એટલે 5 મોટા પદની નિશાની 39 માંથી 24 બાદ કરવાના મોટા પદની નિશાની આવશે 15 વધે પણ કેવા માઇનસ બે સાઇડ માઇનસ એટલે મિત્રો કેવા થઈ ગયા પ્લસ તો તેથી વિદ્યાર્થી મિત્રો b બરાબર 15/5 5 × 3 = 15 બી ની કિંમત 3 આ બી ની કિંમત સમીકરણ 1 કે 2 માં મૂકશો 1 અથવા 2 એ મળશે અહીં લખવાનું સમીકરણ 1 માં બી ની કિંમત મૂકતા તો સમીકરણ 1 માં જ્યાં બી દેખાય ને 3 a + 2b દેખાય ને 3 સોરી 12 કેટલી કેટલા 3 × 2 = 6 3 × 1 = 3 2 = 6 = 6 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
बराबर धारेला था b तो 1 upon x बराबर a ની કિંમત મૂકી દેતા 1 upon x बराबर a ની કિંમત 2 બીજો ભાગ પાડી દેવાનો 1 upon y बराबर b ની કિંમત 3 તો વિદ્યાર્થી મિત્રો તેથી કરીને આગળ વધીએ x ભાગાકારમાંથી ગુણાકારમાં અને ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે x बराबर 1/2 અને
अपने यहां ले जाइए, जैन की मजबूत है ना, करता एक्स बराबर वन बाय टू पूछा ना यहां ले जाना और एक वाई बराबर वन बाय थ्री तो यहां लिखी सके तेथी उके तो विद्यार्थी मित्रों आ रीते जारे छेद में एक्स के वाई आता है त्यारे फरजियात तारीन काम करू પડશે પછી તમારે લોભ ને લીધે ઉકેલ લેવાનો સૌથી હેલમ હેલી રહેતી હતી ઓકે તો તમારા પહેલાનો પહેલો પ્રશ્ન અહીંયા આગળ પૂરો બીજો પ્રશ્ન મિત્રો કે ભાઈ 2 ઓપન રૂટ x વત્તા 3 ઓપન રૂટ y બરાબર 2 અને 4 ઓપન રૂટ x માઈનસ 9 ઓપન રૂટ y બરાબર માઈનસ 1 તો આપણે અહીંયા આગળ x અને y ગોતવાના પણ એ પહેલા આપણે ધારી લેશું અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જે છેદમાં x કે y ચલ વાળા પદ હોય એને ધારવાના આંકડાને નહીં અંશમાં હોય ને નહીં હવે મિત્રો चलो अपने समीकरण एक के बेने गुणी सुजान ये चार है या बे से तो समीकरण एक ने बे वडे गुणता शुकाम किम क्या ने बे वडे गुण से ले बे दो चार तन दो छह भी अने बे दो चार आई नहीं चार ए माइनस नौ बी बराबर माइनस एक निशानी चें माइनस माइनस यहाँ प्लस नहीं है विद्यार्थी मित्र आप ऐसे भी जैसे 9 ने 56 बी 5 चल ने यार बाद मित्र नहीं है अगर बी ने करता हमने 15 क्या जैसे छेद मार पांतेरी 15 एक ना छेद मार ત્રણ વિદ્યાર્થી મિત્રો b ની કિંમત કરી 1/3 તેથી b = 1/3 આ કિંમત b ની કિંમત સમીકરણ 1 માં મુકતા તો a + 3 b ની જગ્યાએ 1/3 = 2 3 3 ઉડી ગયા 2a વધ્યા + 1 ઓછા થાય તો માઈનસ1/3 रूट एक्स बराबर बी थी गया अल्प विराम रूट वाई बराबर त्रण के क्या आपने उलट प्रमाण ले लीजिए बेस एक छेद में है ना एटले हवे मित्रों बन्ने बाजू वर्ग करशु बन्ने बाजू वर्ग करता શું કામ કેમ કે મારે અહીંયા આ વર્ગમૂળ કાઢવાનો જો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય તો તેથી રૂટ x નો વર્ગ બરાબર 2 નો વર્ગ વર્ગ અને વર્ગમૂળ ગયા 2 નો વર્ગ એટલે થાય મિત્રો 4 અને વર્ગમૂળ ગયા y બરાબર 9 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ઉકેલ 4 અને 9 મળે તો તેથી કરી લખવાનો ઉકેલ
पास आता है आपने यहाँ का पूर्णा आज आपको मित्रों आपने 2020 बोर्ड की परीक्षा में पूछे लो तो त्यार बाद इन पहले अपन 2013 में 2012 में अपन पूछा है लो तो तो दाखिल खूब जरूरत है ना तरण मार्ग में अपन पूछी जगह में थोड़ा ना बी मार्ग में अपन पूछे शक्त ओके विद्यार्थी मित्रों त्यार बाद आपको प्रश्न नंबर पहला नंबर तीन जो है एमा चन्ना चित में एक्स वत्ता तरणवाय बराबर चौदह ने तन्ना चित में एक्स वत्ता चारवाय बराबर तेरह विषय का तो मित्रों यहाँ आगे एलसी के दरवा पर से कि जी हाँ वन अपॉन एक्स देखा है ना एक्स ए धारी ले पहले लगवान वन अपॉन एक्स बराबर ए लेता शुक्रम क्यों के वाई तो अंश मास तो धार में जरूर नची तो तेरी यहाँ पर चार ए બીજું સમીકરણ ત્રણ એ ઓછા ચાર વાય બરાબર ત્રેવીસ મિત્રો બે સમીકરણ ફટાફટ તૈયાર હવે શું કરવાનું તો આપણે ચાર અને ત્રણ બે ચાર ને ત્રણ નો બનાવી ત્રણ ને ચાર નો બનાવી તો તમે તમને હમણાં શીખવાડ્યું કે એકબીજાનું વિરુદ્ધ આવવાનું ત્રણ ને એક અરે ગુણવાના ચાર ને બે અરે ગુણવાના તો અહીં લખીએ સમીકરણ એક ને ત્રણ વડે અને સમીકરણ બે ને चार वड़े गुणी नहीं एक ने तन वड़े तन चौक बारे वत्ता तीन तेरी नौ वाय चौदह तेरी बेहतर अने आने चार वड़े चार तेरी बारे चौके चौके सोल तेरी चौक चार तेरी बार बजे एक चार को आठ ने नौ बन निशानी माइनस प्लस माइनस उड़ी गया अबे कहीं अगर बात करके कर सुने आप इन सर बड़ो सोल ने नौ पच्चीस वाई थे शे त्यार बाद नहीं अगर बानो माची बेहतर लीजा ले पचास बजे मोटा पत्नी निशानी ले माइनस इतने सी मित्रों वाई ने बना वो करता तो माइनस पचास ना सद माँ पच्ची पच्चीस दो पचास तो सौ थी पहला अपने एक के लाजर थी क्यों मित्रों y बराबर माइनस माइनस b y नी कीमत समीकरण एक मां मुक्ता विद्यार्थी मित्रों y नी कीमत समीकरण एक चार ए वत्ता त्रण y देखाई माइनस बे मूकी दिए चौद चलो चार ने चार तन दू छ गुण गेवा माइनस बराबर चौद चार ए वत्ता बनाओ माइनस चौद साइड दे तो प्लस थी जाए चौद ने छ बीस चार ए बराबर बीस इने करता बनाओ मित्रों बीस ना छेद में चार चार पंचा बीस तो ये बराबर कितना पड़े पांच आपने धारे लगा ली ये ना जता वाई ना मरी ये ले तो जी के प्रोसेस था से वाई हम लिख दो वन अपन एक्स बराबर ए ओ आ जो वन अपन एक्स बराबर ए नहीं मत देखे मेरे सामने पांच मिले ना पांच तो विद्यार्थी मित्रों यहाँ कल पांच से नीचे आओगे नेक्स्ट ऊपर ले चलेगा તેથી ઉકેલ મળી ગયો મિત્રો x y બરાબર x ની કિંમત 1 ના છેદમાં 5 અને y ની કિંમત માઈનસ 2 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને આ રીતે તમારે ગણવાના રહેશે દાખલા અહીંયા આગળ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે કે 5 ના છેદમાં x 1 વત્તા 1 ઉપર y 2 બરાબર 2 6 ના છેદમાં x 1 3 ઉપર y 2 બરાબર 1 હવે જો તમે એમ કીધું સાહેબ આંકડોની ધારણા પણ અહીંયા આંકડો છે એ પદ સાથે જોડાયેલો છે તો તમારે ફરજિયાત આંકડો આને લેવો પડે ગુણાકારમાં હોય તો નહીં લેવાનો પણ આની સાથે પ્લસ માઇનસમાં ભેગું હોય તો લેવાનો કેમ કે આપણું એક પદ છે બરોબર તો અહીંયા લખવાનું
અહીં ધારો કે 1 upon x minus 1 is equal to a અને 1 upon y minus 2 is equal to b લેતા જો આવી રીતના લેવો તો અહીંયા આગળ 1 upon x minus 1 કાઢીને અહીંયા શું લખાય 5 પ્લસ અહીંયા આગળ 1 upon y minus 2 ને b બરાબર 2 ઇક્વેશન 1 ક્લિયર સેકન્ડ ઇક્વેશન 6a ઓછા 3b બરાબર 1 એમ કે 1 upon y minus 2 b લઈ લીધા 1 upon y minus 2 કાઢીને અહીંયા બાજુ b મૂકી દીધા 1 upon x એ મૂકી દીધા ચાલો હવે સમીકરણ 2 ને 3 વડે સોરી સમીકરણ 1 ને 3 વડે ગુણતા હું કામ કેમ કે અહીંયા જો 3 b છે અહીંયા બનાવવાના છે તો 5 3 15 એ 3 6 આ એમ ને 6 એ ઓછા 3 b બરાબર લો નિશાની ને ફેરો ને ડાયરેક્ટ ઉડી જાય 1 એ છે 6 ને 7 એને કરતા બનાવો 7 ના છેદ માં 1 એ 7 3 1 એ બરાબર 1/3 તો વિદ્યાર્થી મિત્રો તમને a ની કિંમત મળવા પાત્ર બની ગઈ a બરાબર 1/3 આ a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા તો જ્યાં a દેખાય ત્યાં 5 a ની જગ્યાએ 1 ના છેદમાં 3 મૂકી દઈએ 5 એક 5 એક છેદ નથી ઉડતો 3 ના 3 એમ એમ લસા લઈ લેવાનું 5 વત્તા 3 એક 3 બી છેદમાં આખા ના છેદમાં 1 અને એક 3 3 ભાગાકાર માટે ગુણાકાર માં 5 વત્તા 3 બી 3 એક સોરી 3 2 6 3 બી ને કરતા બનાવો 6 માંથી 5 બાદ કરો તો 3 બી બરાબર કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 1 જો b ને કરતા બનાવો તો 3 ગુણાકાર માંથી ભાગાકાર માં જશે એટલે મતલબ ફરજિયાત બનાવવા જ પડે બનાવશો નહીં કે b બરાબર 1 upon વિદ્યાર્થી મિત્રો હજી જવાબ નથી આવ્યો હજી તો એ કિંમત હજી આમાં મૂકવાની બાકી છે તો 1 upon x minus 1 is equal to a અને 1 upon y minus 2 is equal to b લીધા છે એટલે કિંમત મૂકશું તો 1 upon x minus a એમને જ્યાં x minus 1 એમ ને હશે a બરાબર કેટલા હતા 1/3 અને b બરાબર કેટલા હતા y minus 2 બરાબર b બરાબર કેટલા હતા 1/3 બે ના સમાન એટલે તો એ જગ્યાએ સમાન જ છે અહીંયા જે મળ્યું ત્યાં પણ એ મળ્યું તમારી પાસે જે તે બરોબર જ છે ઓકે નેક્સ્ટ પોઈન્ટ ઉલટાઈ નાખીએ પદ ઉલટા આવતા x 1 ઉપર જતા રહેશે 3 પણ ઉપર જતા રહેશે x ને કરતા બનાવી 3 પ્લસ 1 3 ને કેટલા થશે મિત્રો 4 એ ઉકેલા જ y 2 ઉપર તો 3 પણ ઉપર y ને કરતા બનાવો 3 પ્લસ 2 3 ને 2 5 વિદ્યાર્થી મિત્રો બીજો ઉકેલ પણ આધાર તેથી કરીને લખાય કે ઉકેલ xy બરાબર 4 ને 5 જોઈ લેજો મિત્રો ખ્યાલ આવી ગયો 3 માર્કનો પ્રશ્ન જે છે આવી રીતના તમને પરીક્ષામાં પૂછી શકે પણ શરત એટલી છેદમાં xy આવે તો ધારવાનું જો મિત્રો બે પદ ભેગા હોય પ્લસ માઇનસ થી જોડાયેલા હોય તો કંઈક સાથે લેવાના કેમ અહીં x માઇનસ 1 લીધા પણ ભાઈ જો તમારે તમને એમ આપેલું હોય કે ભાઈ 5 ના છેદ માં 4 એ તો ખાલી 4 ને કાઢવાના નથી લેવાના ઓકે તો દાખલો ચોથો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે 7x ઓછા 2y છેદ માં xy બરાબર 5 અને 8x ઓછા 8y છેદ માં xy બરાબર 5 15 સોરી જ્યારે આવી કન્ડિશન ઊભી છે બે જગ્યાએ x x આવ્યા તો તમારે શું કરવાનું પર્સનલ x y આપી દેવાનું છે છેદ આપવાનો છે જો અહીં લખું છું
पर्सनल छे आपता प्रोसेस आवी जाय तो सापेक्ष ना छेद मा एक्स वाई કે મને એવું કીધું કે આમાં ખબર કેમ પડે કે કોના બરાબર દારૂનું દર વાત બે ભેગા છે એટલે ને તો અને 8x ના છેદ માં xy 8y ના છેદ માં xy 15 તો વિદ્યાર્થી મિત્રો xx હવે મેં તમને સિમ્પલ બનાવી દીધું તો 7 ના છેદ માં y ઓછા 2 ના છેદ માં x 5 અને બીજું 8 ના છેદ માં આવી છે થાય મિત્રો હવે 1/x અને 1/y ધારી લેવાના હવે છેદ માં આવ્યા ને કે બોલા ભેગા હતા એટલે નો ધારી શકાય હવે જુદા પાડી દીધા તો એ લખવાનું જો લે 1/x બરાબર એ 1/y બરાબર b લેતા અહીંયા જ અહીંયા સમીકરણ બનાવી દઈએ તો અહીંયા આવી જાય 7b - 2a બરાબર પેલું સમીકરણ અને અહીંયા આગળ 8b - 7a 8b - 7a બરાબર જો મેં તમને બે સમીકરણ બનાવી દીધા હવે 7 ને 8 ભણાવાય નહીં કેટલા વડે ગુણ બને બને જ નહીં 7 ને 14 ગણકી દીધો 8 ને 7 નો બનાવી ગયો 2 ને 7 નો બનાવે 7 ને 2 નો બનાવે તો આપણે એક કામ કરીએ 7 7 ને આની આરે ગુણે 2 ને આની આરે એટલે સમીકરણ 1 ને અને સમીકરણ 2 ને આસેવું પડે ને તો 1 ને 7 વડે ગુણો 77 49 b 7 2 14 a અને 7 5 35 અહીંયા આગળ 2 વડે 8 2 16 b 7 2 14 અને 15 2 ને 30 મિત્રો અહીંયા આગળ ફેરવવાની જરૂર નથી નિશાની લો બે ઉડી ગયા બે ઉડી ગયા 49 માં 16 ઉમેરે એટલે 65 થઈ જાય અને અહીંયા આગળ 65 થાય b ને મિત્રો કરતા બનાવીએ 65 ના છેદ માં 65 65 એકા 65 તો મિત્રો b બરાબર આ b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા વિદ્યાર્થી મિત્રો જ્યાં b દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના વિદ્યાર્થી મિત્રો જ્યાં b દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના 1 7 1 7 2n = 5 ચાલો પ્લસ આપણે સાઈડ જાય તો માઈનસ માઈનસ 2n 5 માંથી હાફ બાદ કરો મિત્રો કેટલા વધશે 2 પણ કેવા માઈનસ તો જેથી માઈનસ 2a બરાબર માઈનસ 2 બે સાઈડ માઈનસ હોય તો પ્લસ a બરાબર 2 ના છેદમાં 2 2 એટલા બે a બરાબર 1 2 એટલા બે 1/x બરાબર a અને 1/ b લીધા હતા ને કિંમત મૂકી દઈએ 1/x બરાબર a ની જગ્યાએ a 1/y બરાબર b ની જગ્યાએ a x ની ઓલી બાજુ લઈ જાઓ 1 1 a તો અહીંયા આગળ 1/1 બરાબર a તો 1 1 ઉડી જાય 1 1 1 1 1 1 1 વધે મિત્રો x બરાબર 1 મળે અને y બરાબર 3 એક મળે તો વિદ્યાર્થી મિત્રો આપણા બંને ઉકેલ અહીંયા ક્લિયર થઈ ગયા તેથી લખી શકાય ઉકેલ xy = 1 1 તો
તમારો ચોથો સોરી પાંચમો પ્રશ્ન અહીંયા આગળ પૂરો હવે હું થોડું તમને હોમવર્ક ની પણ તૈયારી કરી દઉં છું આપ સૌ લેક્ચર માં વ્યવસ્થિત સાંભળજો શું હોમવર્ક કીધું છે તમારી ટેક્સ્ટ બુક માં સ્વાધ્યાય તો નહીં પણ ઉદાહરણ આપું છું જેથી તમને પ્રેક્ટિસ થશે કે ભાઈ ઉદાહરણ નંબર 17 18 પછી હું બોર્ડ ઉપર લખી જાઉં છું ઓકે 17 અને 18 બે ઉદાહરણ નંબર માં જો અહીંયા લખું છું હોમ વર્ક વ્યવસ્થિત સાંભળજો અને ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ